જીનભાઈ, શું કહેશો? આપના દ્વારા જે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર છે તેને ચેલેન્જ કરવા મળ્યું છે, શું ચેલેન્જ કરવા મળ્યું છે? એક તો ભારત જનવિજ્ઞાન જાથાએ ધીરેન્દ્ર શાસ્ત્રીએ સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ જે દેવી દરબાર યોજવામાં આવ્યો છે તેની સામે અમે વિરોધ વ્યક્ત કર્યો છે. અવૈજ્ઞાનિક અને લોકોમાં અંધશ્રદ્ધા પ્રેરક અને અંધવિશ્વાસ પ્રેરક કાર્યક્રમ હોય તેનો સદૈવ વિરોધ છે. બીજું કે જે માણસોનું કૌતુક ઊભું કરે છે, પરચા કરે છે, બીમાર લોકોને સાજા કરે છે, આવા જે દાવા કરે છે અને એનું વર્તણૂક છે બહુ હાસ્યાસ્પદ, એનું વર્તણૂક છે તે નાના મોટાના વર્તારા નથી અને પીડિતાના પણ દર્શન નથી થતા. એટલે આ સંત તરીકે એની જે ભૂમિકા છે એ પણ શંકાસ્પદ છે. એટલે આપણા ગુજરાતના સાધુ સંતોનું પણ અપમાન છે, કારણ કે અહીંયા સનાતન ધર્મમાં અમે પણ માનીએ છીએ, અમે પણ એને ફોલો કરીએ છીએ, હિન્દુ ધર્મને પણ ફોલો કરીએ છીએ, એમાં કદી વિરોધ નથી. પરંતુ જે દિવ્ય દરબારની અંદર અંધશ્રદ્ધા ફેલાવે છે અને વગર લાયસન્સે પોતે લોકોને સાજા કરવાના નુસખા કરે છે, આની સામે અમારે સદૈવ વિરોધ છે. બીજું કે આયોજકો છે, અમારે અમે ત્યાં કાર્યક્રમની ચેલેન્જ આપી છે કે ભાઈ ધીરેન્દ્ર શાસ્ત્રી છે તે અમારા 50 લોકોમાંથી 10 લોકોની ઓળખાણ આપે અને એના ખીચાની અંદર શું વસ્તુ છે તે પણ પ્રસ્થાપિત કરી દઈએ, કેટલા નોટો છે, કેટલી નોટો છે એની સંખ્યા કહી દઈએ, પાન કાર્ડ, એટીએમ કાર્ડના નંબર કહી દઈએ અને પોતાની વિશ્વસનીયતા સાબિત કરવાનો અવસર છે. માત્ર ને માત્ર જે અંધશ્રદ્ધા ફેલાવે છે, પરચા કરે છે અને વગર લાયસન્સે જે લોકોની સારવાર કરે છે અને માનવ જિંદગી સાથે ખિલવાડ કરે છે તેની સામે વિજ્ઞાન જાથાને વિરોધ અને સખ્ત વાંધો છે. અને બીજું, બંધારણનું અપમાન કરે છે કે જાહેર જનતાને લોકોમાં વમળો ઊભા કરે છે, અશાંતિ પેદા કરે છે અને હિન્દુ રાષ્ટ્રની ઘોષણા કરે છે જે બંધારણ અને કાયદા વિરુદ્ધની વાત છે. એના માટે કોઈ સંસદની અંદર પ્રક્રિયા, પ્રાથમિક પ્રક્રિયા પણ ચાલુ નથી, કોઈ પણ પક્ષે કોઈ હજી કાર્યવાહી નથી કરી. તે પહેલાં પોતે આવી રાષ્ટ્ર ઘોષિત કરી અને વાતાવરણ ડામાડોળ કરે છે એની સામે અમને વાંધો છે અને કાનૂન ભંગ છે એની સામે FIR દર્જ કરવા માટે પણ અમારી માગણી છે. ઓકે.